જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને શિવાંગીરા ભગવત સ્મરણ. વૈષ્ણવો 252 વૈષ્ણવોની વાર્તામાં પ્રથમ વૈષ્ણવ વાર્તા છે પહેલી, અને નાગજી ભટ્ટ એમનો વાર્તા પ્રસંગ અત્યારે ચોથો લઈ અને ઉપસ્થિત થયા છે. નાગજી ભટ્ટ ગોધરાના દેસાઈ હોય. ગામના હાકેમ એકવાર તેમને રાજનગર જઈને દેશાધિપતિ પાસે જઈ અને પોતાની જાગીરનો પટો વધરાવી લાવવાની માટે નાગજી ભટ્ટને જણાવે છે. હાકેમ કામદારોને આપવા પડે તો આપવા માટે 200 રૂપિયા પણ તેમને આપે છે. નાગજી ભટ્ટ રૂપિયા અને માણસને લઈ ગોધરાથી રાજનગર તરફ પ્રયાણ કરે છે. રાજનગર પહોંચીને કપડાં બદલીને ઘોડે સવાર થઈ બજારમાં આવે છે. તીરપોલિયા પાસે એક કિંમતી વસ્ત્ર વેચાણ માટે રાખેલું બંને જુએ છે. વસ્ત્ર ખૂબ જ સુંદર હોય. શ્રી ગુસાઈજી પાસે તે પહોંચે તો કેટલું ઉત્તમ, એવો વિચાર શ્રી નાગજી ભટ્ટના દિલોદિમાગ પર છવાઈ જાય છે. વસ્ત્ર વેચનારો તેની કિંમત 200 રૂપિયા કહે છે અને નાગજી ભટ્ટ વસ્ત્ર ખરીદી અને પોતાના મુકામે આવે છે. તો અહીં દેસાઈગીરી મળી હોય તેને કરવા પડતા કામોનો ઉલ્લેખ છે અને નાગજી ભટ્ટની શ્રી ગુસાઈજી પ્રત્યેનો જે ભક્તિભાવ છે એ છતો થાય છે. અત્રે એ સિદ્ધાંત દર્શાવ્યો છે કે પ્રભુને ઉત્તમ ચીજ છે એ પ્યારી છે અને તેઓ તેનો ઉપભોગ કરે છે. તેથી જ્યાં પણ જે ચીજ ઉત્તમ જણાય તે ખરીદીને પ્રભુને અર્પવી. આપણે જો એ ખરીદવા માટે શક્તિમાન નહીં હોઈએ તો પણ માનસી કરવી, એટલે કે મનમાં ખરીદી કરવાનો અને પ્રભુને તે અર્પણ કરવાની ભાવના કરવી, તેવી છે. આ જ પ્રકારે પ્રભુને છે અર્પવી, કેમ કે પ્રભુ ભગવાન તો ભાવના છે, એ ભૂખ્યા છે. શ્રી કુંભનદાસજીએ આ જ પ્રમાણે પ્રભુને કેરી છે, આમ્રફળો છે એ ભગવાનને ધરાવી હતી ને. તો બાદમાં નાગજી ભટ્ટ છે વસ્ત્રને વાસની ભૂંગળી છે એમાં મૂકીને વેરાગીના રૂપે રાજનગરથી ગોકુળ ભણી પ્રયાણ કરે છે. ગોકુળ જવા પૂર્વે તેઓ તેના સથવારે આવેલા માણસ ચાકરને પોતે પરત નહીં આવે ત્યાં સુધી કસે નહીં જવાની અને ઘરમાં જ રહેવાની સૂચના પણ આપે છે. કેટલાક દિવસ સુધી રોજ દળમજલ કરી અને તેઓ ગોકુળ આવી પહોંચે છે. શ્રી ગુસાઈજી પોતાનો નાગ આજે છે આવવો જોઈએ એવી આગોતરી પણ જાણ પોતાના વૈષ્ણવોને કરે છે. ત્યાં તો નાગજી ભટ્ટ આવીને શ્રી ગુસાઈજીને પ્રણિપાત કરે છે, દંડવત નમસ્કાર કરે છે. શ્રી નાગજી ભટ્ટને તે ક્યારે આવ્યો એવો પ્રશ્ન છે એ ગુસાઈજી કરે છે. એના ઉત્તરમાં નાગજી ભટ્ટ નમ્રતાપૂર્વક કહે છે કે આપના દર્શન ઘણા દિવસથી કર્યા નહીં હોય, આપના દર્શનની અભિલાષાએ આવ્યો છું. આથી શ્રી ગુસાઈજી તેને સ્નાન કરી જારી લઈ અને ભીતર જવાની તેમજ મહાપ્રસાદ લેવાની આજ્ઞા કરે છે. આથી નાગજી ભટ્ટ સ્નાન કરી જારી લઈને ચીર વસ્ત્ર લઈ અને ભીતર જાય છે. માતાજી રુક્ષ્મણી વહુજી આ ચીર ધારણ કરી અને શ્રી ગુસાઈજી સમક્ષ પધારે અને પોતે આ જુગલ જોડીના દર્શન કરીને તત્ક્ષણ છે રાજનગર જવા નીકળે એવો વિચાર તેમના એટલે કે નાગજી ભટ્ટના માનસપટ પર હવે છવાઈ જાય છે. આવા મનોભાવ સાથે નાગજી ભટ્ટ મહાપ્રસાદ લેવા માટે જાય છે. શ્રી રુક્ષ્મણી વહુજી મહાપ્રસાદની થાળી પોતાના શ્રીહસ્તમાં લઈ અને નાગજીને ધરવા સ્વયં પધારે છે. ત્યારે નાગજી ભટ્ટ તેમને રુક્ષ્મણી વહુજીને એ વસ્ત્ર ધારણ કરીને પ્રભુ સમીપ સૈયા પર પધારવાની વિનંતી કરે છે. એમ કરવાથી પોતે જુગલ જોડીના દર્શન કરીને કૃતાર્થ થઈ શકે એમ પણ તેઓ નાગજી ભટ્ટ છે વધુમાં જણાવે છે. વિનંતીનો ઉત્તર વાળતા રુક્ષ્મણી વહુજી પોતે આ વસ્ત્રને ધારણ કરેલું જોઈને પ્રભુ રોષિત થશે અને આવું અતિ સુંદર વસ્ત્ર તમે કેમ પહેર્યું એવો પ્રશ્ન કરશે એમ તેમને જણાવે છે. એટલે રુક્ષ્મણી વહુજી છે નાગજી ભટ્ટને કહે છે કે હું આવી રીતે ધારણ કરી લઈશ વસ્ત્ર તો પ્રભુ છે એટલે કે શ્રી ગુસાઈજી છે એ ખીજશે. તો અહીં શ્રી ગુસાઈજીને
ઘટનારી ઘટનાઓનો જાણકારી છે એ પહેલા જ થઈ જાય છે. અને નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજી અને શ્રી રૂક્ષ્મણી વહુજી પ્રત્યેની એમની શ્રદ્ધા છે એ પણ વાર્તામાં જોવા મળે છે. તો ઉત્તમ ચીર તો શ્રી સ્વામિનીજીને અંગીકાર કરાવવા યોગ્ય છે, એથી શ્રી સ્વામિનીજીને ધરાવવા વગર જ કઈ રીતે પહેરી શકાય એવી શ્રી નાગજી ભટ્ટની ભાવના અહીં જણાવાય છે. તો નાગજી ભટ્ટ માતાજીની આવી હઠ જોઈને તેને રૂક્ષ્મણી મઉજીને શ્રી ગુસાઈજીના સોગન આપે છે અને આ ચીર તો તેમણે ધારણ કરવું જ જોઈએ એવી વિનંતી કરે છે. આથી નાગજી ભટ્ટના અતિ આગ્રહના વશ થઈ અને માતાજી એ વસ્ત્ર છે એ ખવાસણને સોંપે છે. તો અહીં ભક્તની જીદ કે હઠ આગળ પ્રભુને માતાજીને પણ નમતું જોખવું પડે છે એ વાત જણાઈ આવે છે. કેમ કે તમામ દેવો ભક્તોને આધીન હોય છે અને તેથી જ તો ભક્તાધીન ભગવાન એમ કહેવાય છે. શ્રી રૂક્ષ્મણી વહુજી અહીં મર્યાદાનું પાલન કરે છે. શ્રી ઠાકોરજીની વસ્તુ પોતાના હાથમાં લેવાય અને આ ચીર તો પોતે ધારણ કરવાનું છે, આથી તેઓ ખવાસણને સોંપે છે. ખવાસણ તેની પાસે રાખે છે અને નાગજી ભટ્ટ મા પ્રસાદ ગ્રહણ કરવા બેસે છે. શ્રી ગુસાઈજી નાગજી ભટ્ટને પૂછે છે કે તારા આગમન પાછળનો આશય શું હતો, શું છે? નાગજી ભટ્ટ પ્રત્યુત્તરમાં જણાવે છે કે આપના દર્શન કરીએ ઘણા દિવસ વહી ગયા હતા અને આપની કૃપાથી આપના દર્શન કાલે મને થયા છે. હું રાત્રે જઈશ, જ્યારે આપ શયન અર્થે પધારશો ત્યારે હું નીકળી જઈશ. પછી શ્રી ગુસાઈજી તમામ વૈષ્ણવોને વિદાય કરીને સૈયા પર શયન અર્થે પધારે છે. નાગજી ભટ્ટે રૂક્ષ્મણી વહુજીને પેલું વસ્ત્ર ધારણ કરવા માટે અરજ કરે છે. તેમની હઠ સમક્ષ ચૂકી જઈ તેઓ ચીર ધારણ કરી અને શ્રી ગુસાઈજીની સમક્ષ સૈયા પર પધારે છે. શ્રી ગુસાઈજી નાગજી ભટ્ટને જુગલ જોડી સ્વરૂપે દર્શન આપે છે. નાગજી ભટ્ટ દર્શન કરી અને પ્રભુને સાષ્ટાંગ દંડવત કરી અને વિદાય લઈને રાજનગર આવવા રવાના થાય છે. શ્રી ગુસાઈજી બાદમાં શ્રી રૂક્ષ્મણીજીને આ વસ્ત્ર કોણે લાવ્યું એવો પ્રશ્ન કરે છે, ત્યારે તેનો ઉત્તર આપતા નાગજી લાવ્યો છે એમ તેઓ શ્રી ગુસાઈજીને જણાવે છે. શ્રી ગુસાઈજી આ અંગે પોતાનો પ્રતિભાવ આપતા આ વસ્ત્ર તો શ્રી સ્વામિનીજીને લાયક હતું, તો તમે કેમ ધારણ કર્યું એવો પ્રશ્ન તેમને કરે છે. આથી રૂક્ષ્મણી વહુજી ડરતા ડરતા પોતે તો તે પહેરતા જ ન હતા, પણ નાગજીએ દીધેલા આપના સુગંધના કારણે તે મારે પહેરવું પડ્યું એમ તેમને જણાવે છે. આ જવાબથી રાજી થઈ શ્રી ગુસાઈજી ક્ષણવારથી મૌન રહી અને પછીથી મારો નાગજી તો આવો જ છે પણ હવે રહ્યો નહીં હોય એમ કહે છે. તો નાગજી ભટ્ટ પણ મધરાત્રે શ્રી ગુસાઈજીના દ્વારે દંડવત કરી અને રાજનગર ભણી જવા રવાના થાય છે. પછી રાજનગર આવી દેશાધિપતિને મળીને હાકેમનો પટો છે વધરાવી ગોધરા આવે છે. વિના ખર્ચે વધરાવાયેલા જાગીરનો પટો તેઓ ગોધરાના હાકેમને સુપરત કરે છે. આથી હાકેમ છે રાજી થઈને એક સુંદર સરપાવ પોશાક આપે છે, જે પહેરીને નાગજી ભટ્ટ સ્વગૃહે આવે છે. નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા. વૈષ્ણવો, એમનો વાર્તા પ્રસંગ છે એ પાંચમો લઈને પણ આપની સમક્ષ અવશ્ય ઉપસ્થિત થઈશું. તો અમારી સાથે જોડાયેલા રહેજો. વાર્તા પ્રસંગ પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. આવી જ બીજી વાર્તાઓ, 84 વૈષ્ણવોની વાર્તા, વલ્લભ આખ્યાન વગેરે સત્સંગો સાંભળવા અહીં લિસ્ટ આપેલ છે, તેના પર ક્લિક કરજો. જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી છે.